આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. મોરબીથી સમાચાર. હળવદ કોર્ટ નજીક યુવાનો પર હુમલો થયો છે. કોર્ટમાં તારીખ ભરવા આવેલા બે યુવાનો પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોરે બંદૂક તાણી ફરીથી હુમલો કર્યો. ખાનગી ફાયરિંગ કરાયું હોવાની પણ ચર્ચા છે. બનાવની જાણ થતાં હળવદ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે. તપાસ શરૂ કરવામાં આવી છે. આ તરફ બનાસકાંઠાના ડીસામાં ચેઇન સ્નેચિંગનો બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. કાળજુ કંપાવી દે તેવો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. શિવનગરમાં વૃદ્ધા સાથે બન્યો હતો બનાવ. બાઇક સવાર બે લૂંટારૂએ વૃદ્ધાની ચેઇન લૂંટી હતી. બે તોલાની સોનાની ચેઇન ખેંચી ફરાર થયા હતા. બનાવ સમયે 70 વર્ષીય વૃદ્ધા ઊંધા માથે પટકાયા હતા. આરસીસી રોડ પર વૃદ્ધા ઊંધા માથે પટકાયા. ચેઇન સ્નેચર્સનું રાક્ષસી કૃત્ય સીસીટીવીમાં કેદ થયું છે. સીસીટીવીમાં બંને લૂંટારૂઓનો ચહેરો કેદ થયો છે. તો હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, બે તે બંને દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. વૃદ્ધા જઈ રહ્યા હતા તે સમયે સામેથી જ બાઇક ચાલક આવે છે. તેમની સાથે અન્ય એક યુવતી અને બાળક પણ જોવા મળી રહ્યું છે. તેઓ કંઈ સમજે તે પહેલાં જ બાઇક ચાલક જે છે તે વૃદ્ધાના ગળામાં જે રહેલો ચેઇન છે તે ખેંચીને ફરાર થઈ જાય છે. બંને હાથ ઊંચા કરી જાણે જીત મળી ગઈ હોય તે પ્રમાણે આ બાઇકમાં જતા જોવા મળી રહ્યા છે. સીસીટીવીની અંદર સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે. હાલમાં આ દ્રશ્યો એ સવાલ ઉઠાવી રહ્યા છે કાયદા વ્યવસ્થા ઉપર પણ, કે ડીસામાં ધોળા દિવસે બપોરનો સમય અને ત્યારે આવી ઘટના ઘટે છે. લોકોની અવર જવર ચાલુ છે તે દરમિયાન બાઇક ચાલક આવે છે અને વૃદ્ધા નીચે પટકાયા બાદ હાથે અને પગમાં ગંભીર ઈજા થઈ હોવાની જાણકારી છે. આ તરફ જસદણના આટકોટમાં છાત્રાલયના ટ્રસ્ટી પર હુમલો થયો છે. આટકોટની ડીબી પટેલ છાત્રાલયના ટ્રસ્ટી પર હુમલો કરવામાં આવ્યો છે. 40થી વધુ વ્યક્તિઓનો અર્જણભાઈ રામાણી પર હુમલો. તીક્ષ્ણ હથિયાર સાથે છાત્રાલયમાં ઘૂસી તરખાટ મચાવ્યો હતો. કામ કરતા તમામ લોકોના મોબાઈલ ઝૂંટવી લેવામાં આવ્યા. આક્ષેપ છે કે 15થી વધુ લોકોને બંધક પણ બનાવાયા. જસદણના ઉદ્યોગપતિ રૂડા ભગત પર ટ્રસ્ટીના આક્ષેપ. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. જસદણના ઉદ્યોગપતિ રૂડા ભગત સીસીટીવીમાં કેદ થયા. આટકોટ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો 40થી વધુ લોકો હાલમાં જાણકારી છે તે પ્રમાણે હથિયાર સાથે છત્રાલયમાં તરખાટ મચાવ્યો હતો. લોકો ત્યાં ઉપસ્થિત હતા. જસદણના ઉદ્યોગપતિ છે રૂડા ભગત, જે ટ્રસ્ટીના આક્ષેપ છે તે પ્રમાણે તેમના પર આક્ષેપ. જસદણના આટકોટના છત્રાલયમાં ટ્રસ્ટી પર હુમલો કરવામાં આવ્યો છે અને સમગ્ર ઘટના સીસીટીવીની અંદર પણ આપ જોઈ રહ્યા છો કે કેદ થઈ ગઈ છે. સીસીટીવીની અંદર તે કાર ચાલકના પણ દ્રશ્યો કેદ થયા છે. ગાડીમાં આવ્યા હતા, મોટી સંખ્યામાં આવ્યા બાદ ટ્રસ્ટીને ધમકાવવામાં પણ આવ્યા છે. હથિયાર સાથે છાત્રાલયમાં આતંક મચાવી રહ્યા છે. હથિયાર જે છે તે પણ સીસીટીવીની અંદર સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ જે તોડફોડ કરવામાં આવી છે તેના દ્રશ્યો ઓફિસની અંદરના પણ જોવા મળ્યા છે. જે બનાવ બન્યો ને એમાં લગભગ 10:15 વાગ્યાની આજુબાજુ રૂડા ભગત, જે પહેલાં એ ટ્રસ્ટમાં ટ્રસ્ટી હતા અને ઘણા બધા ગોટાળા કર્યા પછી સુરતના પંચ આવ્યો, કિશોરભાઈ માલદાર, ગોવિંદભાઈ ધોળકિયા, સીપી વાનાણી, રામજી દાદા ઇટાલિયા, એ બધાની હાજરીમાં એમને આ સંસ્થામાંથી રાજીનામું આપવા માટે એમણે આદેશ કર્યો રૂડા ભગતને. ત્યારથી સંસ્થા કેમ બંધ થાય ને એના માટેના સતત છેલ્લા 12 વર્ષથી પ્રયત્નો કરે છે. અને હવે વાત કરીએ રાજકોટમાં દીપડાની દહેશતની. રાજકોટ પંથકમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે. કણકોટ બાદ હવે રામનગરમાં દીપડો દેખાયાનો દાવો છે. રાત્રે સીમ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી. ખેત મજૂરોએ દીપડો જોયો હોવાનો દાવો કર્યો. પંજાના નિશાન મળતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા ટીમ સ્થળ પર પહોંચી છે. વન વિભાગે મોડી રાત સુધી કરી છે તપાસ. સીમ વિસ્તારમાં દીપડાના આટાફીરાથી ભયનો માહોલ છે. ખેડૂતો મકાનમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. વહેલી તકે દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોની માંગ. છેલ્લા 10 દિવસથી દીપડો આપી રહ્યો છે હાથ તાળી. ગઈકાલે કણકોટ પાસે કૃષ્ણનગર વિસ્તારમાં દેખાયો હતો દીપડો. અગાઉ વાગુદડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે પણ દીપડો દેખાયો હતો.
તો ચાર દ્રશ્યો હાલમાં અમે આપણે બતાવી રહ્યા છે, વાગુદડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, કણકોટ અને રામનગર, જ્યાં આગળ દીપડા હોવાના પુરાવા મળ્યા છે. વન વિભાગ તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે. 10 દિવસથી દીપડો હાથ તાળી આપી રહ્યો છે અને રાજકોટ પંથકમાં દીપડાની દહેશતથી સૌ કોઈમાં ભયનો માહોલ છે. વાગુદડના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ દીપડો જોવા મળ્યો હોવાની વાત કરવામાં આવી હતી. કણકોટની અંદર હાલમાં પાંજરું મૂકવામાં આવ્યું છે, પરંતુ તેમાં દીપડો પુરાયો નથી. રામનગરથી પણ આવા કેટલાક દ્રશ્યો જોવા મળ્યા છે. અહીંયા લગી આવ્યો હતો, આગળથી ફોન આવ્યો હતો મારામાં કે તમારે ડીગે ગેટ આગળ દીપડો છે, એટલે તમે ધ્યાન રાખજો એમ, કે અંદર વહી જાઓ. પછી તમે ઘડીક અંદર વહી ગયા, પછી મેં ખોલ્યો એમ તો દરવાજો ખોલીને ચેક કર્યું, પણ અહીં નો દેખાણું, આગળ કદાચ એવું આમ રસ્તો એવો છે એટલે એમાં વહી ગયો એમ. ખાસ કેવી બીક લાગે? બીક તો લાગે જ ને, બીક તો બહુ લાગે ને. બીક બધાને બહુ કાલ રાતની બીક લાગે છે, કોઈ વાડી આવતા નથી. મજૂર જે વાડીઓમાં રહીએ છે એ મજૂરને બધાને સાવચેત કરી દીધા હતા અને બહાર નીકળવાની ના પાડી દીધી હતી. વન વિભાગની ટીમે આવી હતી, એ બધાએ આજુબાજુમાં જોયું, પણ ક્યાંય કાંઈ મળ્યું નહોતું. વાડીમાં જતા તો ફૂલ ડર લાગે ને, અત્યારે તો દીપડાની બીક જ એવી હોય, પાણી વાર હોય તો નથી જવાતું, ને અમે ઢોરનું રખડો રાખતા નથી જવાતું. પાણીની તો બીક લાગે જ વાડીએ જવામાં, અત્યારે ફૂલ ગામમાં બીક લાગે, પણ સીમમાં તો બીક લાગે જ ને. અટાણે સાહેબ જવાનું તો આવ બંધ જ છે વાડીમાં. રાતે 6 વાગ્યા અને જોયો તો દીપડોથી, પછી કોઈ ખેડૂત કે વાડીએ ગયા નથી, ને મજૂરને બધાને ફોન કરી દીધા કે બધા હોના ઘરમાં ઘરી ગયા મકાનમાં, બાકી કાંઈ ખેડૂત કોઈ ગયા નથી. હવે 7 વાગ્યા સિવાય કોઈ નીકળ્યું નથી. આ તરફ મહેસાણાની અંદર કડીના ધરમપુરમાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે. શાળાના બાળકો સહિત ગ્રામજનો પર કર્યો હુમલો. સતત 1 મહિનાથી કપિરાજનું ટોળું હુમલો કરતો હોવાની વિગત છે. બાળકો સહિત અનેક લોકોને કપિરાજે બચકા ભર્યા છે. કપિરાજના ડરથી બાળકો શાળાએ જવાનું ટાળે છે. વાઇલ્ડલાઇફ વિભાગને અગાઉ પણ પત્ર લખી વાંદરા પકડવા જાણ કરાઈ હતી. વાલીઓ ધોકા લઈ બાળકોને શાળાએ મૂકવા જવા મજબૂર બન્યા છે. કડીના ધરમપુર ગામમાં છેલ્લા 1 મહિનાથી કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે. લોકો ઘરની બહાર નીકળતા 100 વાર વિચારે છે, તો બાળકો પણ કપિરાજનો હુમલોનો શિકાર બન્યા છે. બાળકોને શાળાએ મોકલતા વાલીઓ પણ ડરી રહ્યા છે. લોકો ગામમાં બહાર નીકળતા હાથમાં લાકડી કે અન્ય વસ્તુઓ સાથે લઈ નીકળી રહ્યા છે. સોમવારે કપિરાજે મહિલા સહિત વધુ 2 લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા, જેને લઈ ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લેખિતમાં અરજી આપ્યા બાદ વન વિભાગે ચેક વાંકાનેરને એક વાનરને પકડ્યો હોવાની જાણકારી છે. ખેતર હે આવતો હતો ડીઝલ લેવા, પતિજી મશીન નું. વાદરો ક્યાંથી આવ્યો ખબર જ નથી, મને કાઢી ના આવી ગયું. કેટલા જણા વાંદરા ગયા છે ગામની અંદર? 2 જણા. આ વાંદરા ની મોટા મોટી તકલીફ છે અત્યારે તો. શું તકલીફ પડી રહી છે તમને? અરે લોકો નીકળતું નથી, બહાર જ નીકળતું. સ્કૂલ માં છોકરા ને મૂકવા જવા પડે, માવતર નંદા લઈને મૂકવા જાય, ત્યાં જાય છે. આ બે દર્શન આવું તો બાળકો શાળામાં આવતા નથી, કેમ કે વાલીઓને પણ બીક લાગે છે અને બાળકોને બીક લાગે છે. મારી સંખ્યા 145 હતી, એમાંથી હાજર 145 રહેતી હતી, પણ વાંદરા કરડવાના પ્રશ્નને લીધે બાળકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને બાળકોના શૈક્ષણિક કાર્ય પણ માઠી અસર જોવા મળી છે. અત્યારે વડોદરાના ડભોઈમાં રખડતા શ્વાનનો આતંક છે. 7 દિવસમાં 35થી વધુ લોકો પર શ્વાનનો હુમલો છે. રેફરલ હોસ્પિટલમાં ઇન્જેક્શન લેવા કતાર લાગી છે. શહેરના ઘણા વિસ્તારોમાં રખડતા શ્વાનનો ત્રાસ છે. રસીકરણની વ્યવસ્થા ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. પાલિકાની નિષ્કાળજી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કલીનગરના તહસીલમાં અટકુના નામના અત્યંત ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જે જોઈએ તે ચોંકી જાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પીળીભીતમાં વાઘની દહેશતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. પીળીભીતના જંગલમાંથી નીકળી વાઘ એક ખેડૂતના ઘરે પહોંચી દિવાલ પર ચડી ગયો, જ્યાં વાઘને પોતાના ઘરની દિવાલ પર જોઈ ખેડૂતના પગ નીચેથી જમીન સરકી ગઈ. વાઘની દહેશતથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વાઘને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. આ સમગ્ર દ્રશ્યો તે વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યા છે, કે જેમાં વાઘ ખેડૂતની એક દિવાલ ઉપર જઈ અને શાંતિથી બેસેલો જોવા મળે છે.
આ તરફ અમદાવાદમાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા છે. એક મહિલા અને એક પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદમાં કોરોનાના 35 એક્ટિવ કેસ, એક દર્દી હોસ્પિટલમાં દાખલ, 34 દર્દીઓ હોમ આઇસોલેટ છે. તો કોરોનાના કેસમાં સતત વધારો. અમદાવાદ શહેરમાં વધુ બે કેસ નોંધાયા, એક મહિલા અને એક પુરુષ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ આંક અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો 35 થઈ ગયો છે. 35માંથી એક દર્દી હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 34 દર્દીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. જે કોઈ પોઝિટિવ પેશન્ટ આવી રહ્યા છે એ તમામ એજ ગ્રુપના, એટલે કે વાત કરીએ તો 15 યર્સથી 70 યર્સ સુધીના પેશન્ટ જોવા મળેલ છે. તમામે ઓલમોસ્ટ સેકન્ડ ડોઝ, બુસ્ટર ડોઝ મેળવી લીધેલો હોય તે પ્રકારની વેક્સિનેશનની હિસ્ટ્રી મળેલી છે. જે લોકો ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરેલું છે અને કોઈ રેસ્પિરેટરી એમને સિમ્ટમ્સ જણાય છે, તે લોકો ટેસ્ટિંગ માટે જાય છે ને ત્યાં એ લોકોને પોઝિટિવ પેશન્ટ તરીકે ડિક્લેર થતા હોય છે. હાલમાં એક પેશન્ટ છે જેને આપણે હોસ્પિટલાઇઝ છે, બાકીના તમામ પેશન્ટ હાલમાં હોમ આઇસોલેશન અંતર્ગત છે. તો અમદાવાદમાં કોરોનાની દહેશત, તકેદારી વધારાય છે. એમસી આરોગ્ય વિભાગે શરૂ કર્યા છે કોવિડ ટેસ્ટ. એએમસી સંચાલિત હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કિટની વ્યવસ્થા કરાઈ છે. એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટ થશે. શહેરમાં પ્રતિદિન કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોના દસ્તક આપતું જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરમાં કોરોનાએ દસ્તક છે તે આપી દીધી છે. પ્રતિદિન કોરોનાના કેસીસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દીધો છે. અને અમદાવાદ શહેરના જેટલા પણ અર્બન સેન્ટરો છે ત્યાં ટેસ્ટિંગની પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે. એ જ રીતે અમદાવાદ શહેરના જેટલી પણ એમ સંચાલિત હોસ્પિટલો છે તેની અંદર એસવીપી હોય, સરદારબેન હોસ્પિટલ હોય કે પછી માની શકાય કે એલજી છે કે વીએસ છે, તમામ હોસ્પિટલોની અંદર પણ કોવિડને ટેસ્ટને લઈને પ્રક્રિયા છે તે શરૂ કરી દીધી છે. આરટીપીસીઆર ટેસ્ટ પણ થઈ રહ્યો છે, એન્ટીજન ટેસ્ટ પણ છે તે કરવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકાય છે કે જોધપુર સેન્ટર ઉપર પણ આરોગ્ય વિભાગ તરફથી ટેસ્ટની પ્રક્રિયા શરૂ થઈ છે. જે પણ વ્યક્તિ ઓપીડીમાં આવી રહ્યા છે, ખાસ કરીને સિમ્ટમ્સ દેખાઈ રહ્યા છે, શરદી ખાંસી હોય તે પ્રકારના સિમ્ટમ્સ હોય છે, તે સિમ્ટમ્સના દર્દીઓ છે તેની જે એન્ટીજન ટેસ્ટ છે હાલ કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ તેની પ્રાથમિક માહિતી આખી લઈ લેવામાં આવી રહી છે અને ત્યારબાદ સમગ્ર જે ટેસ્ટ બાદ જ તેઓને આરટીપીસીઆર ટેસ્ટ અને એની જીનોમ સિક્વન્સ માટે બહાર મોકલવામાં આવી રહ્યા છે. હાલ અમદાવાદ શહેરમાં માનવામાં આવ્યું છે કે 35થી વધુ એક્ટિવ કેસ હાલ નોંધાઈ રહ્યા છે અને હાલ મહાનગરપાલિકા તરફથી અલગ અલગ જે કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે કોરોનાએ ગુજરાતમાં અમદાવાદ શહેરમાં દસ્તક આપી છે. તેને લઈને જ એએમસીના આરોગ્ય વિભાગના અર્બન સેન્ટર ઉપર પણ હવેથી જે કોવિડ ટેસ્ટ છે તે થશે અને લોકોએ પણ પોતાના જે ટેસ્ટ કરાવશે ત્યાં અહીં પહોંચી શકશે અને પોતાના ટેસ્ટ છે તે થઈ શકશે. અમદાવાદ શહેરની અંદર આરટીપીસીઆર ટેસ્ટને વધારવાનું પણ શરૂ કરવામાં આવશે, કારણ કે એન્ટીજન ટેસ્ટ તો વધારવામાં આવ્યા છે. હાલમાં જે કેસ છે તેમાંથી એક કેસ થોડો નાદુરસ્ત વધુ હોવાને કારણે હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હોવાની જાણકારી છે. બાકીના જેટલા પણ પોઝિટિવ કેસ છે તે તમામ લોકો હાલમાં હોમ આઇસોલેશનમાં હોવાની પણ જાણકારી મળી રહી છે. આપને પણ જો શંકાસ્પદ લાગે છે તો આપ પણ નજીકના કોઈ પણ અર્બન હેલ્થ સેન્ટરમાં અથવા સરકારી હોસ્પિટલમાં જઈ અને ટેસ્ટ કરાવી શકો છો, જેને લઈને પણ એએમસીએ તૈયારીઓ કરી લીધી છે. તો સીઆઈડી ક્રાઇમ હાલમાં ફ્રાન્સ કબૂતરબાજી પર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે. સરની હાલ સુધી માહિતી મળે છે એમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા, પાટણ, મહેસાણા છે, સાથે સાથે આણંદ જિલ્લો છે, આના લોકોનું મોટા પ્રમાણમાં સમાવેશ છે. તે સિવાય ભારતમાંથી અલગ અલગ જગ્યાથી પણ આમાં લોકો ભોગબનનાર તરીકે છે. તો એ લોકો હાલ મુંબઈ છે, આપણે ગુજરાતની ટીમ એમના સંપર્કમાં પણ છે અને એ આવે તે આપણે ફરીથી એના સાથે વધુ સારી રીતે સંકલન કરીને કઈ એજન્સી મારફત અને કઈ એજન્ટ મારફત, કઈ ડોક્યુમેન્ટ્સના આધારે, કઈ પ્રોમિસિસ ઉપર એ લોકો ત્યાં જવાના પ્રયાસ કરતા હતા, ભૂતકાળમાં એના પહેલાં કેટલા લોકો એવી રીતે ગયા છે, ભવિષ્યમાં કેટલા લોકો જવા માટે લાઇનમાં છે અથવા પ્રોસેસ કરી રહ્યા છે, તે વસ્તુના આપણે ઊંડાણપૂર્વક તપાસ કરીને આગળની કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. હજુ સુધી જે પ્રાથમિક માહિતી છે એમાં અમે જે મૂળ ભોગ બનનાર છે તે સુધી પહોંચીને એની જે સુધી ઊંડાણપૂર્વક તપાસ ના થાય તે સુધી મને નહીં લાગતું કે કેસનું જે વધારે ડિટેલ્સ એના કરતાં આપી શકાય. એક
બીજું જે રેકેટ છે, સંબંધ રેકેટમાં અલગ અલગ આપણે ભૂતકાળમાં પણ ગયા અઠવાડિયાથી અલગ અલગ વિઝા એજન્સી ઉપર રેડ કરેલા હતી, આમાં કેટલાક લોકોને ખોટા પ્રોમિસેસ આપીને, દરેકની એસઓપી અલગ છે, અમુક કેસીસમાં એ લોકો પહેલા પૈસા લે છે, અમુક કેસીસમાં અડધા કામ થયા પછી પેમેન્ટ લેવામાં આવે છે, અમુક કેસીસ એવા પણ સામે આવે છે કે બિલકુલ તમે યુએસએમાં ઉતર્યા પછી પેમેન્ટ આપવાનું રહે છે. તો અલગ અલગ એજન્સીના અલગ અલગ એમઓ છે, લોકોની જરૂરિયાત કેટલી છે, લોકો કેટલા સામેવાળા સદન છે, એની ડોક્યુમેન્ટ્સમાં શું ક્ષતિ છે, ડોક્યુમેન્ટ્સ કેવી રીતે બનાવવામાં આવે છે, કેટલા ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવામાં આવે છે, એના આધારે એનું રેટ નક્કી થતું હોય. પરંતુ ચોકસાઈથી આ લોકોનું આપણે સઘન પૂછપરછ કરીને આનું જે કિંગપિન છે તે સુધી ગુજરાત પોલીસ પહોંચવા માટે પ્રયત્નશીલ છે. અચ્છા સર, આ જે ગુજરાતીઓ જે પકડાયા છે તો આપણે ઇન્ડિયન એમ્બેસી કે પછી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા કોઈ વિગત જાણકારી આપવામાં આવી છે? તો આપણે અમારા ગુજરાત પોલીસ બ્યુરો ઓફ ઇમિગ્રેશન અને ભારત સરકારની જે એજન્સી એના સાથે સંકળાયેલ છે, એના સાથે અમે કોન્ટેક્ટમાં છીએ. તો તમે જાણો છો કે માન 1.5 દિવસમાં આ લોકોનું વિમાન પૂરું અને પૂરતા માણસો સાથે પરત મુંબઈ ખાતે આવેલું છે. એટલે આમાં ભારત સરકારે, મારું માનવું છે કે મોટા પ્રમાણમાં પ્રયત્નશીલ રહ્યા હશે. અને તે જ રીતે આપણે ગુજરાત પોલીસ, અહીંયાના જે નાગરિકો છે એને આપણે ભોગ બનનાર તરીકે જ ગણીએ છીએ, તો એના માટે પણ આપણે પ્રયત્નશીલ છે. સર, ગુજરાતમાં કેટલા એજન્ટો? સમાચારમાં રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાત દી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. મેટકેલીનો સામનો કરવાનો સમય આવ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી ડુંગળી અત્યાર સુધી 1.5 લાખ કટ્ટા આવક થઈ, પરંતુ ડુંગળીના ભાવ દિવસે દિવસે તળિયે બેસી ગયા છે. ગત શુક્રવારે ખેડૂતોને ડુંગળીના પ્રતિ 20 કિલોએ રૂપિયા 450 સુધી મળ્યા હતા, તો આજે હરાજીમાં ડુંગળીના 100-300 રૂપિયા જ હોવાનું સામે આવ્યું. ખેડૂતોને 100-150 રૂપિયા ઓછા મળતા તાપની માથે સંકટ ઘેરાયું છે. માર્કેટિંગ યાર્ડના ચેરમેનથી લઈ કમિશન એજન્ટ તેમજ વેપારીઓ અને ખેડૂતો પણ હાલ વહેલી તકે નિકાસ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ફ્રાન્સમાં માનવ તસ્કરીની આશંકામાં સૌથી મોટો ખુલાસો થયો છે. માનવ તસ્કરી પ્રકરણમાં ગુજરાત કનેક્શન હોવાનો દાવો થયો છે. મહેસાણા તાલુકા પંચાયતના એક સભ્યએ દાવો કર્યો છે. તેમના મતે ફસાયેલા 300 પ્રવાસીઓ પૈકી 90થી વધુ પ્રવાસીઓ મહેસાણા જિલ્લાના અલગ અલગ ગામોના રહેવાસી છે. મહેસાણાના આખજ, લાંગડજ અને વડસમા ગામના છે. આ લોકોને ડોલરીયો પ્રેમ હોવાથી આ રીતે જીવને જોખમમાં નાખીને વિદેશ જાય છે. વિદેશની ઘેલછાને કારણે વધુ પૈસા કમાવાની લાલસાએ ઘૂસણખોરી કરે છે. ગેરકાયદે ઘૂસણખોરીમાં ક્યારેક જોખમ પણ ઉઠાવે છે લોકો. આ લોકો ફ્રાન્સમાં ફસાયા હોવાની વાત વાયુવેગે ફેલાતા મહેસાણાના ગામડાઓમાં સન્નાટો છવાઈ ગયો. મહેસાણાના વડસમાં સહિત અન્ય ગામના 15 યુવાનો હોવાની શક્યતાને કારણે પરિવારમાં ચિંતાનું મોજું ફેલાયું. સમગ્ર મામલે ગામમાંથી કોઈ બોલવા તૈયાર નથી. તમને જણાવી દઈએ કે રોમેનિયન ચાર્ટર્ડ સેવાનું એક ખાનગી વિમાન દુબઈથી નિકારાગુઆ જઈ રહ્યું હતું, જેમાં 300 પ્રવાસીઓ સવાર હતા. ત્યારે ઈંધણ ભરવા ઉતરેલા આ વિમાનને ફ્રાન્સના વેટરી એરપોર્ટ પર જ રોકી દેવાયું હતું. માનવ તસ્કરીની આશંકાને પગલે આ વિમાનને રોકી દેવાયું હતું, જેના કારણે ઘણા ભારતીય પ્રવાસીઓ એરપોર્ટ પર ફસાયા હતા. ફ્રાન્સ કબૂતરબાજી શંકા પ્રકરણ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે એનર્જી વિભાગ સતત MEA સંપર્કમાં છે, આ અંગે યોગ્ય કાર્યવાહી ચાલી રહી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારો સાથે, હું છું પંકજ શર્મા. શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી કરીશું. ફરી એકવાર માવઠું ધડબડાથી બોલાવશે, કરા સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી છે આગાહી. ગુજરાતના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર આવ્યા છે. ફરી એકવાર માવઠું આવી રહ્યું છે. આકાશી આફતને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ડિસેમ્બર અંતમાં આવી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જેની અસરથી 30 અને 31 ડિસેમ્બરે ગુજરાતમાં થઈ શકે છે માવઠું. 30-31 ડિસેમ્બરે બે દરિયામાં બે સિસ્ટમ બનશે. અરબ અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે. નવી સિસ્ટમને કારણે ગુજરાતમાં પણ થઈ શકે છે અસર. ગુજરાતના કાંઠાના ભાગોમાં થઈ શકે છે અસર. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં અસર થશે. ગુજરાતના ઘણા ભાગોમાં થઈ શકે માવઠું. ખાસ કરીને પાકિસ્તાનને અડીને આવેલા ગુજરાતના ભાગો તેમજ મહારાષ્ટ્રને અડીને આવેલા ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી. રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના સરહદીય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડી શકે છે. એટલે કહી શકાય કે વર્ષ 2023 હવે વિદાય લઈ રહ્યું છે અને 2024ના વર્ષનું આગમન થઈ રહ્યું છે, ત્યારે નવા વર્ષના પ્રારંભમાં જ હવામાનમાં પલટો આવશે. અમદાવાદના પોસ્ટ વિસ્તારમાં કોરોનાએ માથું ઉચક્યું. એક જ દિવસમાં 5 દર્દી મળ્યા. ગાંધીનગર IIT ના 2 પ્રોફેસર કોરોના સંક્રમિત.
રાજ્યમાં કોરોનાના કેસમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં વધુ 5 કેસો સામે આવ્યા છે. 2 પુરુષને 3 મહિલાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ શહેરના બોડકદેવ, નવરંગપુરા, ખાડિયા અને દરિયાપુરમાંથી પોઝિટિવ કેસ સામે આવ્યા. 5 પોઝિટિવ દર્દીઓમાંથી 2 દર્દીઓ હાલમાં જ બેંગ્લોરથી અમદાવાદ આવ્યા હતા. અમદાવાદમાં અત્યાર સુધીમાં એક્ટિવ કેસની સંખ્યા વિરમવાદ આપનું સ્વાગત છે. ચીન સહિત દેશભરમાં કોરોનાના નવા વેરિયન્ટે ફરી હાહાકાર મચાવતા રાજ્યોની સરકારની ચિંતા વધી ગઈ છે. રાજ્ય સરકારે તમામ સરકારી હોસ્પિટલોને એલર્ટ રહેવા સૂચનો કર્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પાલિકા સંચાલિત હોસ્પિટલમાં રહેલા 500 પણ વધુ વેન્ટિલેટર, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ, દવાઓનો સ્ટોક, ઓક્સિજન ટેન્ક સહિત પીએસએસ પ્લાન્ટ ઉપરાંત તૈયારીઓને સમીક્ષા કરી લીધી છે. સ્મીમેર ખાતે જરૂર પડે અલાયદા વોર્ડની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. પાલિકાના ડેપ્યુટી હેલ્થ કમિશનર આશીષ નાયક સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ ખાસ વાતચીત કરી. દેશ સહિત દુનિયામાં હાહાકાર મચાવનાર જીવલેણ રોગ કોરોના ચાઇનાથી શરૂ થયો હતો અને આ રોગ ફરી એકવાર પોતાનું માથું ઉચક્યું છે અને હવે આ રોગના લક્ષણો સાથેના દર્દી ભારત નહીં પણ સૌથી વધારે ભારતમાં ગુજરાતમાં દેખાઈ રહ્યા છે. ત્યારે કોરોનાને પહોંચી વળવા સુરત મહાનગરપાલિકાએ કયા પ્રકારની તૈયારી કરી છે તે જાણવાનો પ્રયાસ કરીશું. સુરતના આરોગ્ય અધિકારી આ ડૉક્ટર આશીષ નાયક પાસેથી. નાયક સાહેબ, કોરોના જે સમય પ્રથમ રાઉન્ડ હોય, સેકન્ડ રાઉન્ડ હોય, સૌથી વધારે અસર ગુજરાતમાં સુરતમાં જોવા મળી હતી. અત્યારે પણ ધીરે ધીરે ચાઇનાથી વધી સૌથી વધારે દર્દીઓ ગુજરાતમાં દેખાઈ રહ્યા છે, તો કયા પ્રકારની સ્થિતિ છે, કયા પ્રકારની તૈયારી છે અને તૈયારીની પહોંચી વળવા કયા પ્રકારનું કામગીરી? સુરતમાં હાલમાં કોઈપણ એક્ટિવ કેસ નથી. સુરત મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સરકારશ્રી અને ભારત સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ તમામે તમામ જે કાર્યાન્વિત પીએસએસ પ્લાન્ટ છે તેનું મોકડ્રીલનું આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે. સુરત કોર્પોરેશન વિસ્તારમાં સ્મીમેર, સિવિલ હોસ્પિટલ અને તમામ પ્રાઇવેટ લેબોરેટરીની સાથે ગણીએ તો 12,000 જેટલી આરટીપીસીઆરની પ્રતિદિન ટેસ્ટિંગ કેપેસિટી છે, જે જરૂર જણાયને વધારીને 16,000 સુધી કરી શકાય તેમ છે. સાથે જ તમામે તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની ટ્રેનિંગનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. તમામ પ્રાઇવેટ હોસ્પિટલો સાથે ઝોન કક્ષાએથી અને હેડક્વાર્ટર કક્ષાએથી પણ સંકલન કરીને ગુજરાત સરકારશ્રીની તમામે તમામ માર્ગદર્શિકા પૂરી પાડવામાં આવી છે. સ્મીમેર ખાતે પણ જરૂર જણાય આઇસોલેશન વોર્ડ શરૂ કરવા માટેનું આયોજન થઈ ચૂક્યું છે. તમામે તમામ પીએસએ પ્લાન્ટ અને ઓક્સિજન અને વેન્ટિલેટરની ચકાસણી પણ બાયોમેડિકલ એન્જિનિયર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. હાલમાં સુરતમાં કોઈ પણ પોઝિટિવ કેસ નથી, પરંતુ જો કોઈ કેસ આવે તો તેવા કિસ્સામાં દરેક ઝોન ખાતે એક સ્ટેન્ડ બાય આરટી રેપિડ રિસ્પોન્સ ટીમ પણ કાર્યાન્વિત કરી દેવામાં આવી છે. સાથે જ મેં કહ્યું તે પ્રમાણે જ્યારે કેસ આવશે તો તેવા સંજોગોમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ, જે ટ્રિપલ ટ્રીનો કોન્સેપ્ટ હતો, તે મુજબ જ સુરત કોર્પોરેશન કામ કરી શકે તે માટે તમામે તમામ પેરામેડિકલ સ્ટાફની ટ્રેનિંગ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. સર, કહી શકાય દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે એનાયત થયો રહે છે. ડિસેમ્બર એન્ડ આવતાની સાથે તેઓ ગુજરાત તરફ, સુરત તરફ આવતા હોય છે અને તાજેતરમાં જીરાબૂઝ શરૂ થયું છે અને જે પ્રકારે ઇન્ટરનેશનલ ફ્લાઇટો શરૂ થઈ છે દુબઈ, હોંગકોંગ, એટલે ત્યાંથી બી હવે ટૂંક સમયમાં બાયરો સુરત આવવાની શરૂઆત કરશે, તો આ લોકોને લઈને કેવા પ્રકારની ગાઈડલાઇન? આપણે જાણીએ છીએ તે પ્રમાણે કેરાલામાં જે N1 કેસ વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો હતો, ત્યારબાદ તબક્કાવાર અલગ અલગ શહેરોમાં, અલગ અલગ રાજ્યોમાં પણ આ કેસ નોંધાયા છે. તમામે તમામ કેસમાં માઇગ્રેશનની કે ટૂરની હિસ્ટ્રી હોય તેવું મળ્યું નથી. એ પરંતુ મેં કહ્યું તે મુજબ કોઈ પણ ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસના કેસ હોય કે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનના કેસ હોય તો તેવા સંજોગોમાં ખાસ કરીને તેમનું આરટીપીસીઆર થાય અને જો પોઝિટિવ આવે તો જીનોમ સિક્વન્સિંગ થાય તે જરૂરી છે અને તે મુજબની તમામ કામગીરી સુરત કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. હાલમાં સરકારશ્રી તરફથી ટુરિસ્ટના કે એના માટેના સેમ્પલ લેવા માટેનું કે સર્વેલન્સ માટેની કોઈ સ્પેસિફિક ગાઈડલાઇન હાલમાં ઉપલબ્ધ નથી, પરંતુ જરૂર જણાશે તો તે માટે પણ કામગીરી આપણે કરી શકીશું. બિલકુલ રહેતા ડૉક્ટર આશીષ નાયક, તેમનું સીધું કેવું છે કે ભૂતકાળમાં કોરોના જ્યારે સુરતમાં આવ્યો હતો, પહેલો રાઉન્ડ હોય, બીજો રાઉન્ડ હોય, તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર ખડા પગે તૈયાર હતું. જોકે તંત્રની તમામ તૈયારીઓ છે, પણ ધીરે ધીરે ચાઇનામાં જે પ્રકારે કોરોનાના કેસ વધી રહ્યા છે અને ભારતમાં સૌથી વધારે જ્યારે ગુજરાતમાં કેસ નોંધાયા છે, ત્યારે તંત્ર ચોક્કસપણે તમામ તૈયારીઓ સાથે એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યું છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.